હવે ત્યાર પછીનું ક્વેશ્ચન નંબર 24, ભાષાંતર એટલે ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન એટલે જે ડીએનએમાં રહેલી જનીનિક માહિતી મેસેન્જર આરએનએમાં પ્રત્યંકન થવું, એ પ્રત્યંકન. અને મેસેન્જર આરએનએમાં જે બેઝ અનુક્રમમાં જનીન સંકેત સ્વરૂપે માહિતી હોય એને અનુરૂપ એમિનો એસિડ ગોઠવી અને પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનનું નિર્માણ કરવું, એ ભાષાંતર. એટલે ભાષાંતરની પ્રક્રિયામાં એમિનો એસિડનું બહુલિકીકરણથી એના પોલિમરાઇઝેશનથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. એમિનો એસિડનો પોલીપેપ્ટાઇડમાં ક્રમ એ મેસેન્જર આરએનએમાં આવેલ બેઝના અનુક્રમ પર આધાર રાખે છે. એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલ છે. ભાષાંતર સાથે સંકળાયેલા ઘટકોમાં એક ઘટક કયો છે? તો રિબોઝોમ. રિબોઝોમ છે ને એ પ્રોટીન સંશ્લેષણ માટેની કોષીય ફેક્ટરી છે, કારણ કે ત્યાં પ્રોટીન સંશ્લેષણ થાય છે. રિબોઝોમની સંરચનામાં આરએનએઝ એટલે રિબોઝોમલ આરએનએ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીન આવેલા હોય છે. તેને નિષ્ક્રિય અવસ્થામાં બે પેટા એકમો છે, મોટા પેટા એકમ અને નાનો પેટા એકમ, જે પ્રોટીન સંશ્લેષણ માટેની સપાટી પૂરી પાડે છે. જ્યારે રિબોઝોમનો નાનો પેટા એકમ છે ને એ મેસેન્જર આરએનએ સાથે જોડાય છે, ત્યારે મેસેન્જર આરએનએમાંથી પ્રોટીનના બનવાની ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થાય છે. મોટા પેટા એકમમાં બે સ્થાન હોય છે, મોટામાં, જેનાથી એમિનો એસિડ જોડાઈને એકબીજાની અત્યંત નજીક આવે છે અને પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. પછી રિબોઝોમ્સમાં પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે વર્તે છે. રિબોઝોમ્સમાં આવેલા આરઆરએનએ એ પ્રોટીન નિર્માણમાં પોતે રચનાત્મક તરીકે પ્લસ એ ઉત્પ્રેરક તરીકે વર્તે છે. જેમ કે બેક્ટેરિયામાં ઉત્સેચક રિબોઝાઇન એટલે 23SRRNA. ભાષાંતરનો એકમ, તો મેસેન્જર આરએનએમાં ભાષાંતર એકમમાં એ આરએનએનો અનુક્રમ છે જેના એક છેડા પર પ્રારંભિક સંકેત AUG અને બીજા છેડા પર સમાપ્તિ સંકેત અને વચ્ચે પોલીપેપ્ટાઇડ માટેના જનીન સંકેત આવેલા હોય છે. મેસેન્જર આરએનએમાં કેટલાક વધારાના અનુક્રમે આવેલા હોય છે જે ભાષાંતરમાં ભાગ લેતા નથી, તેમને ભાષાંતર રહિત વિસ્તાર કે UTR કહે છે, એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન્સ કહે છે. હવે UTRS એ 5 છેડા પ્રારંભિક સંકેત પહેલા અને 3 છેડા એટલે સમાપ્તિ સંકેત પછી બંને પર સ્થિત હોય છે. તે કાર્યક્ષમ ભાષાંતર પ્રક્રિયા માટે એ આવશ્યક છે. ભાષાંતરની પ્રક્રિયાના તબક્કા 3, એમાં પહેલો તબક્કો પ્રારંભ એટલે ઇનિશિએશન. એ પ્રથમ અવસ્થામાં એમિનો એસિડ સ્વયં ATPની હાજરીમાં સક્રિય થઈ અને પોતાના સંબંધિત tRNA સાથે જોડાય અને આ પ્રક્રિયાને સામાન્ય રીતે tRNAનું આવેશીકરણ કહે છે અથવા ચાર્જિંગ ઓફ tRNA કહે છે. વધુ સ્પષ્ટ રીતે tRNAનું એમિનો એસાઇલેશન કહે છે. એટલે પ્રથમ એમિનો એસિડ tRNAની હાજરીમાં પોતાના ચોક્કસ tRNA સાથે જોડાઈ જાય એને શું કહેવાય? તો એને કહેવાય tRNAનું આવેશીકરણ અથવા એમિનો એસાઇલેશન. ને પ્રારંભ માટેના રિબોઝોમ્સ mRNAના પ્રારંભિક સંકેત AUG સાથે જોડાય છે અને તેની ઓળખ ફક્ત પ્રારંભિક tRNA દ્વારા થાય છે અને જે મિથિયોનિન એમિનો એસિડ છે એ ધરાવે છે. નેક્સ્ટ, આગળ બીજો તબક્કો છે પ્રલંબન. પ્રલંબન અને એલોંગેશન 5-3 ની દિશામાં mRNA પરના જનીન સંકેત વચાતા જાય કેના વડે? તો એમિનો એસાઇલેશન થયેલા tRNA વડે
અને પોતાને એમિનો એસિડ આપતા જાય, જે એકબીજા સાથે પેપ્ટાઇડ બનથી જોડાતા જાય. વિધિવત આપણે સમજીએ, રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણના પ્રલંબનની પ્રક્રિયા તરફ આગળ વધે છે. આ દરમિયાન એમિનો એસિડ ટીઆરએનએ સાથે જોડાઈને જટિલ રચનાનું નિર્માણ કરે છે, જે આગળ વધી ટીઆરએનએના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી એમઆરએનએના ઉચિત જનીન સંકેત સાથે જોડાય છે. આ બે આવેશિત ટીઆરએનએ એકબીજાની નજીક આવી એની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે અને ઉત્પ્રેરકની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો દર ઝડપી થઈ જાય છે. પેપ્ટાઇડ બંધના નિર્માણ માટેની શક્તિની આવશ્યકતા છે અને રિબોઝોમમાં એમઆરએનએ પરનો એક સંકેતથી બીજા સંકેત તરફ ખસે છે અને એક પછી એક એમિનો એસિડ એ ઉમેરાય છે અને પોલીપેપ્ટાઇડ અનુક્રમોમાં ભાષાંતરિત પામે છે, જે ડીએનએ ડીઆરએનએ દ્વારા નિર્દેશિત અને એમઆરએનએ દ્વારા નિરૂપિત હોય છે. હવે સમાપ્તિ, ટર્મિનેશન, અંતમાં વિમોચન કારક, રિલીઝ ફેક્ટર, એ સમાપ્તિ સંકેત એટલે કે સ્ટોપ કોડોન, કાં યુએએ, કાં યુએજી અને કાં યુજીએ સાથે જોડાવાથી ભાષાંતરની પ્રક્રિયાનો અંત આવે છે અને રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થાય છે અને આ રીતે ડીએનએમાં રહેલી જનીનિક માહિતી મેસેન્જર આરએનએ સ્વરૂપે પ્રત્યંકિત થઈ અને મેસેન્જર આરએનએમાં રહેલી જનીનિક માહિતી એટલે ચોક્કસ જનીન સંકેત, જેનું ટીઆરએનએ વડે અર્થઘટન થયું અને ચોક્કસ એમિનો એસિડ જે તે ક્રમે ગોઠવાઈ ગયા, એટલે સમગ્ર ભાષાંતર છે એ ડીએનએ દ્વારા નિર્દેશિત છે અને એમઆરએનએ દ્વારા નિરૂપિત છે. અને જો ભાષાંતરની પ્રક્રિયા જરૂરી આકૃતિ આપી સમજાવો ત્યારે તમારે દોરવાની થતી આકૃતિ એ બોર્ડ ઉપર છે, તે આ રિબોઝોમનો મોટો એકમ, એની ઉપર ત્રણ સાઇટ છે, એક આ એ એટલે એમિનો એસાઇલ સાઇટ એટલે એમિનો એસાઇલ ટીઆરએનએ ત્યાં આવશે એ સાઇટથી, પછી આ પી એટલે પેપ્ટાઇડ સાઇટ આ જ્યાંથી પોલીપેપ્ટાઇડ શૃંખલાનું સંશ્લેષણ આગળ વધે છે અને ઈ એક્ઝિટ સાઇટ એટલે અહીંથી એમિનો એસિડ આપેલો વધારાનો ટીઆરએનએ છે એ આ એક્ઝિટ સાઇટથી અહીંથી દૂર થશે અને આ 5-3 ની દિશામાં એ જનીન સંકેત એમિનો એસાઇલ ટીઆરએનએ પોતાના પ્રતિસંકેત વડે અર્થઘટિત કરી જાય અને ઓળખે જાય. અહીંયા માત્ર બે સ્થાન જ હોય મોટા એકમમાં, ને કઈ દિશામાં વચાતા જાય, 5-3 ની દિશામાં રિબોઝોમ એક એકમ આમ ખસતું જશે. ઓકે.